ધોરણ આઠ પ્રકરણ બે સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ માઇક્રો પરંતુ કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો એટલે કે માઇક્રોપ્સ કહે છે ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે આ ધબ્બાને બિલોરી કાચની મદદથી જુઓ તમે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ જોશો શું તમે જાણો છો કે આ રચનાઓ શું છે આ ક્યાંથી આવી છે સૂક્ષ્મ જીવો માઇક્રો ઓર્ગેનિઝમ્સ પ્રવૃત્તિ બે પોઈન્ટ એક બગીચા અથવા મેદાનમાંથી એક બીકરમાં भीनी माटी लो तथा तेमा पानी उमेरो माटी ना कणो बैसी जाय त्यार बाद बीकर माथी पानी नो एक टीपू स्लाइड उपर लो अने तेने माइक्रोस्कोप नी मदद थी अवलोकन करो तमने शुं देखाय छे प्रवृत्ति बे पॉइंट बे तलाव माथी पानी ना केटलांक टीपा लो तेने काचनी स्लाइड पर फैलावी ने माइक्रोस्कोप नी मदद थी अवलोकन करो શું તમને સૂક્ષ્મજીવો હલનચલન કરતા દેખાય છે આ અવલોકન પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે જોકે તે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી એમાંના કેટલાક જેવા કે બ્રેડ પર ઉગવા વાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે જ્યારે અન્ય માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી આ જ કારણ છે કે તેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ જીવોને ચાર મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલ છે જેમ કે બેક્ટેરિયા ફૂગ પ્રજીવ અને કેટલીક લીલ આમાંથી કેટલાક સામાન્ય સૂક્ષ્મજીવો આકૃતિ બે પોઈન્ટ એક થી બે પોઈન્ટ ચાર માં દર્શાવવામાં આવેલ છે વાયરસ એટલે કે વાયરસીસ વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતા ભિન્ન હોય છે તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે અર્થાત બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે જ્યારે ટાઈફોઈડ અને ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા દ્વારા થાય છે અને સાત માં અભ્યાસ કરી ચુક્યા છો સૂક્ષ્મજીવો અને આપણે માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ અસ સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે ચાલો આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ ઉપયોગી સૂક્ષ્મજીવો ફ્રેન્ડલી માઇક્રો ઓર્ગેનિઝમ્સ સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેનો ઉપયોગ દહીં બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા શાકભાજીની છાલ પ્રાણી અવશેષ મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્ર નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા એટલે કે સોઇલ ફર્ટિલિટી વધારવા માટે કરવામાં આવે છે દહીં અને બ્રેડ બનાવવા મેકિંગ ઓફ કર્ડ એન્ડ બ્રેડ તમે ધોરણ સાત માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા થાય છે મે મારી મમ્મીને હુંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોઈ છે જેનાથી દહીં જામી જાય છે મને આશ્ચર્ય થયું આવો કેમ દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે બેક્ટેરિયા ચીઝ અથાણો તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે રવા ઇડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સૌ ઘટક દહીં છે શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ પ્રવૃત્તિ બે પોઈન્ટ ત્રણ એક વાસણમાં અડધો કિલોગ્રામ લોટ અથવા મેંદો લો તેમાં થોડી ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો તેમાં એક ચપટી યીસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો તમે બે કલાક પછી શું જોશો શું તમે તૈયાર કરેલા કણકને ફૂલેલો જોયો ય ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે બ્રેડ પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસનો આ ઉપયોગ આધારભૂત છે સૂક્ષ્મ જીવોનો વેપારી ઉપયોગ કમર્શિયલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ મોટા પાયા પર આલ્કોહોલ દારૂ તેમજ એસિડિક એસિડ વિનેગરના ઉત્પાદનમાં જીવોનો ઉપયોગ થાય છે જ દહીં ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં યીસને ઉછેરીને આલ્કોહોલ એટલે કે દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે પ્રવૃત્તિ બે પોઈન્ટ ચાર પાંચસો એમએલનું બીકર લઈ તેમાં ત્રણ ચતુર્થાંશ ભાગ જેટલું પાણી ભરો તેમાં બે થી ત્રણ ચમચી ખાંડ ઓગાળો તેમાં અડધી ચમચી યીસ્ટ પાવડર નાખો તેને ચાર થી પાંચ કલાક માટે ઉષ્ણ સ્થાન પર ઢાંકીને રાખો હવે તેને સૂંઘો શું તમને વાસ કે સુગંધ આવે છે આ સુગંધ આલ્કોહોલની છે જે યીસ્ટ દ્વારા ખાંડ ને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે શર્કરા ખાંડ નું આલ્કોહોલમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને આથવણ એટલે કે ફોર્મેન્ટેશન કહે છે લુઈ પાર્શ્વર લુઈ પાર્શ્વરે આથાવણ ની શોધ અઢારસો સત્તાવન માં કરી સૂક્ષ્મ જીવો નો ઔષધીય ઉપયોગ મેડિસિનલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ જયારે તમે બીમાર પડો છો ત્યારે ડોક્ટર તમને પેનીસીલિયમ નું આપે છે અથવા કોઈ અન્ય એન્ટિબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે આ ઔષધો સ્ત્રોત સૂક્ષ્મ જીવો છે તે બીમારી પેદા કરનારા જીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટીક્સ કહે છે આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટીક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે સ્ટ્રેપ્ટોમાઇસિન ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટીક્સ છે જેને ફોક તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે ઓગણીસો ઓગણત્રીસમાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે જોકે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેણે નાશ કર્યો આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવાઈ પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સુક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટીક્સ ભેળવવામાં આવે છે જેનો ઉપયોગ પશુઓમાં સુક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માન્ય ડોક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટીક્સ લેવી જોઈએ વળી ડોક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવાઓ પૂર્ણ કરવી જોઈએ જો એન્ટીબાયોટીક્સની જરૂર ન હોય ત્યારે તે અયોગ્ય માત્રામાં લેવામાં આવે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે વળી બિનજરૂરી એન્ટિબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે તેમ છતાં શરદી અને તાવમાં એન્ટિબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી કારણ કે આ રોગો વાયરસથી થાય થાય રસી વેક્સિન શિશુ અને બાળકોને રસી કેમ મુકવામાં આવે છે જ્યારે રોગકારક સૂક્ષ્મ જીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરાવવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે આ પ્રકારે રસી કાર્ય કરે છે કોલેરા ટ્યુબર શીતળા કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે એડવર્ડ જેનરે સત્તરસો અઠ્ઠાણું માં શીતળા માટેની રસીની શોધ કરી હતી તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો તેની માટે તમે તમારા માતાપિતાની મદદ લઈ શકો છો બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચારપત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપાં એ એક રસી જ છે શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાને દૂર કરી શકાયો આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય ભૂમિની ફળદ્રુપતામાં વધારો ઇન્ક્રીઝિંગ સોઇલ ફર્ટિલિટી કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે પર્યાવરણનું શુદ્ધિકરણ ક્લિનિંગ ધી એન્વાયરમેન્ટ સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવતા જોઈને પહેલી અને બુજોએ તેમના મિત્રો સાથે બગીચામાંથી ફરણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરીને તેને નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખ્યો કેટલાક સમય પછી તેનું વિઘટન થયું અને તે કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયો પહેલી અને બુજો જાણવા માંગે છે કે આ કેવી રીતે થઈ શક્યું પ્રવૃત્તિ બે પોઇન્ટ પાંચ બે કુંડા લઈને પ્રત્યેકને માટીથી અડધા ભરી દો તેને એ અને બી નામ નિર્દેશિત કરો એ કુંડામાં વનસ્પતિનો કચરો ભરો તથા બી કુંડામાં પોલીથીન કોથળી કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડા વગેરે ભરો તેને એક બાજુ રાખી દો અને ત્રણ ચાર અઠવાડિયા પછી તેનું અવલોકન કરો શું તમને બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે જો હા તો કયો ભેદ જોવા મળે છે તમે જોશો કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે આ કેવી રીતે થયું સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરીને તેને કુદરતી ખાતરમાં ફેરવી દે છે આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવે છે શું તમે ધ્યાન આપ્યું કે કુંડા બી માં ની થેલી કાચની ખાલી બોટલો તથા રમકડાના ટુકડાઓમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરી શકતા નથી તમે અવારના અવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યનો મોટો જથ્થો જોયો હશે તમે જોશો કે તે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે તેનું મુખ્ય કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો તેનો ફેલાવો તથા અટકાવવાના કેટલાક ઉપાયો કોષ્ટક બે પોઈન્ટ એકમાં દર્શાવવામાં આવેલ છે કોષ્ટક બે પોઈન્ટ એક મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો ટ્યુબર बैक्टीरिया, हवा ओरी वायरस हवा अछबड़ा वायरस हवा के संपर्क पोलियो वायरस हवा के पानी, दर्दी ने संपूर्ण रीते अन्य व्यक्तियों थी अलग राखो दर्दी व्यक्तिगत वस्तुओं अन्य थी अलग राखो योग्य उमरे रसी मुकावो कॉलेरा बैक्टीरिया, पानी હે ખોરાક ટાઇફોઇડ બેક્ટેરિયા પાણી વ્યક્તિગત સ્વચ્છતા રાખો તેમજ તે માટેની સારી ટેવો કેળવો યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી પીવું રસી મુકાવવી હિપેટાઇટિસ એ વાયરસ પાણી ઉકાળેલું પાણી પીવો રસી મુકાવવી મેલેરિયા પ્રજીવ મચ્છર મચ્છરદાનીનો ઉપયોગ કરો મચ્છર ભગાડવાના રસાયણો વાપરો કીટનાશકનો છંટકાવ કરો આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતા અટકાવો ખોરાકની જાળવણી ફૂડ પ્રેઝવેશન પ્રકરણ એકમાં આપણે કુદરતી ખાતરની જાળવણી તેમજ સંગ્રહના ઉપાયો વિશે અભ્યાસ કર્યો આપણે બનાવેલ ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે જીવો આપણા ખોરાકને દૂષિત કરે છે દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે તથા રંગરૂપમાં પણ પરિવર્તન આવી શકે છે શું ખોરાકનું દૂષિત થવું તે એક રાસાયણિક પ્રક્રિયા છે પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી પરંતુ તેણે ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં પછી તેણે જોયું તો તે બગડી ગઈ હતી પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી તે મૂંઝવણમાં છે ચાલો આપણે ખાદ્ય પદાર્થોની જાળવણીની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ જેનો ઉપયોગ આપણે આપણા ઘરમાં કરીએ છીએ આપણે તેને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ રાસાયણિક પદ્ધતિ કેમિકલ મેથડ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે માટે તેને જાળવણીકારક પદાર્થો એટલે કે પ્રેઝર્વેટિવ કહે છે અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે સોડિયમ બેન્ઝોનેટ તથા સોડિયમ મેટાબાયસલ્ફેટ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે તેઓ ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે મીઠા દ્વારા જાળવણી પ્રેઝર્વેશન બાય કોમન સોલ્ટ લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે મીઠાનો ઉપયોગ કેરી આમળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે શર્કરાની મદદથી જાળવણી પ્રેઝર્વેશન બાય શુગર જામ જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી પ્રેઝર્વેશન બાય ઓઇલ એન્ડ વિનેગર તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે શાકભાજી ફળ માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે ગરમી તેમજ ઠંડીથી સારવાર હીટ એન્ડ કોલ્ડ ટ્રીટમેન્ટ તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ કેમ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે કોથળીઓમાં આવતો દૂધ કેમ બગડતું નથી મારી મમ્મીએ બતાવ્યું કે આ દૂધ જીવાણુરહિત

આ પ્રક્રિયાની શોધ લુઈ પાશ્વર નામના વૈજ્ઞાનિકે કરી હતી આથી તેને પેસ્ટ્યુરાઇઝેશન કહે છે સંગ્રહ અને પેકિંગ સ્ટોરેજ એન્ડ પેકિંગ આજકાલ સૂકો મેવો તથા શાકભાજીને પણ હવા ચુસ્ત બંધ પેકેટમાં વહેંચવામાં આવે છે જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે નાઇટ્રોજન સ્થાપન નાઇટ્રોજન ફિક્સેશન તમે ધોરણ છ તથા સાતમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો હશે તે શિમ્બી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે યાદ કરો કે રાઇઝોબિયમ શિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે જેમ કે વાલ અને વટાણા કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે તમને આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે ચાલો તેના વિશે હવેના ભાગમાં સમજીએ નાઇટ્રોજન ચક્ર નાઇટ્રોજન સાયકલ આપણા વાતાવરણમાં ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન વાયુ છે નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે જેમ કે પ્રોટીન ક્લોરોફિલ ન્યુક્લિયક એસિડ તેમજ વિટામિન્સ માટે હાજર હોય છે વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધે સીધો ઉપયોગ કરી શકતા નથી ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ કરે છે જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનના સંશ્લેષણ માટે કરે છે વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનોના સંયોજનોમાં પરિવર્તિત કરે છે જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે જે વાતાવરણમાં ચાલ્યો જાય છે પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે